આજના ડિજિટલ યુગમાં ભોળા અને અભણ લોકો સાથે એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરનારને વડગામ પોલીસે ઝડપી લીધો છે બસો નવથી વધુ એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે અને ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ કવર કરી સત્યાવીસથી વધારે ગુનાનો વડગામ પોલીસે ભેદ ઉકલ્યો છે દસ મેએ વડગામના બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ગેમરપુરી ગોસ્વામી નામનો વ્યક્તિ પૈસા ઉપાડવા ગયો હતો ત્યારે એટીએમમાં હાજર અજાણ્યા ઈસમે પૈસા ઉપાડવામાં મદદ કરવાની બહાને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી એટીએમ કાર્ડ બદલી નાખી અને બાવન હજારની છેતરપિંડી કરી હતી જે ગુનો વડગામ પોલીસ મથકે નોંધાયો હતો ત્યારબાદ વડગામ પોલીસે એટીએમ છેતરપિંડીને લઈને તપાસ હાથ ધરી હતી અને વડગામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી ત્યારે ટેકનિકલ એનાલિસિસ હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરી પાલનપુર શહેરના સોથી વધુ સીસીટીવી ચેક કરી એટીએમ કાર્ડ બદલી કરનાર આરોપીઓની ખરાઈ કરી હતી જોકે પોલીસે અમદાવાદના જુહાપુરાના આરોપી મોહમ્મદ સોહિલ લાલ મહંમદ મેમણને સાબરકાંઠાથી ઝડપી લીધો હતો આરોપી મોહમ્મદ સોહિલની તપાસ કરતા અલગ અલગ બેંકોના બસો નવથી વધારે એટીએમ કાર્ડ તેના ઘરેથી મળી આવ્યા હતા અને છપ્પન લાખની આરોપીએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું આરોપીની મોડસ ઓપરેન્ડી પ્રમાણે એટીએમ પાસે ઊભો રહેતો અને કોઈ અભણ અથવા ભોળા વ્યક્તિઓ પૈસા નીકાળવા આવે ત્યારે તે તેમને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી અને એટીએમ કાર્ડ બદલી દેતો હતો જોકે આરોપી પોતાના વાહનોને લઈને ગુજરાતના નાના મોટા શહેર અને ગામડાઓમાં બેંક એટીએમ મશીનની આસપાસ વોચ રાખતો ત્યારે અનેક જગ્યાએ રોકડ અથવા તો તે પોતાના સગા સંબંધીઓના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી અને છેતરપિંડી આચરતો હતો વડગામ પોલીસે સત્યાવીસ જેટલા એટીએમ છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે ત્યારે કાર બુલેટ અને બાઇક સહિતની ચીજ વસ્તુઓ પોલીસે જપ્ત કરી છે આરોપી એટીએમ છેતરપિંડીથી દાગીના મોબાઈલ અને વિદેશની ટ્રીપ પણ કરી ચૂક્યો છે

અમારી પાસે એક ફરિયાદી આવે છે જેનું નામ છે ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ તેમની સાથે બાવન હજાર રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા તેમના દ્વારા ત્યાં બે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ સૌથી વધારે સીસીટીવી કેમેરા ને ઉપર ફોકસ કરવામાં આવે છે આ સીસીટીવી કેમેરામાં અમે લોકોએ ચેક કરતા ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે વધુ તપાસ કરતાં આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે જેનું નામ મહંમદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે જે જુહાપુરા ખાતે રહે છે વધુ તપાસ કરતાં તેના ઘરે રેડ કરતાં તેને આ ઘરેથી બસો નવથી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે સાડા ત્રણ લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે આ સાથે સાથે કુલ સત્યાવીસ જેટલા ગુદનાનો ભેદ વડગામ પોલીસે એકસાથે સાથે ઉકેલ્યો છે આપણે જણાવવા માગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે ઘણી જગ્યાએ કેસો પડવામાં આવે છે અને ત્યારબાદ જે રો એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સેપ કરવામાં આવે છે આ રીતે અત્યાર સુધીમાં કુલ સત્યાવીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલાવો છે હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ પર કામ કરી રહી છે અને આગળના ભવિષ્યમાં આજે બસો નવ જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે એ વધારે સફળતા મેળવીશું જે બીજું આજે આરોપી છે તેની ઉપર બે હજારને પંદરથી લઈને અત્યાર સુધીમાં કુલ ચાર જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આ ઉપરાંત બીજા છ ગુના જે આપણા જ જિલ્લાના છે તેનો બી ભેદ ઉકેલા છે આમ કુલ દસ જેટલા ગુના તો હાલમાં થયા છે બીજા એકવીસ ગુનાની એ ખુદ કબૂલાત આપે છે અને જેલા એટીએમની અમારી પાસે જે બસો નવ જેટલા એટીએમ છે જોતા એણે માત્ર બનાસકાંઠા નહીં આ જિલ્લાની બહાર બી ઘણી બધી જગ્યાએ આ રીતના લોકોની સાથે છેતરપિંડી કરી હોવાનું પડે છે